નમસ્કાર ગુજરાતી વધુ તાલીમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આશા રાખું છું ડિક્ટેશન ને ખૂબ સરસ રીતે માણી રહ્યા હશો ડિક્ટેશન ને લાઇક કરવાનું ચૂકશો નહીં આપના સૂચન હંમેશા આવકાર્ય છે તો શરૂ કરીએ આજની ડિક્ટેશન વિષય વર્તમાન પત્રલેખ સ્પીડ નેવ શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ મોડરેટ સ્ટાર્ટ ચીનમાં યુદ્ધ દરમિયાન બચવા માટે એક અંડરગ્રાઉન્ડ શહેર બનેલું છે સ્ટોપ આમાં આશરે સાઈઠ લાખ લોકો કોમા જે બીમારીઓ અને જૈવિક યુદ્ધથી થી સુરક્ષિત રહે સ્ટોપ પેરા કોરોનાના મામલે બેદરકારીના આરોપો વચ્ચે ચીન એક નવું શહેર વસાવી રહ્યું છે સ્ટોપ

અંડરગ્રાઉન્ડ શહેર બની ચૂક્યું છે સ્ટોપ બીજા વિશ્વયુદ્ધ બાદ કોઈ પણ દેશના હુમલાથી બચવા માટે ચીને આ શહેર વસાવ્યું હતું સ્ટોપ ચાલો ચીનના આ સિક્રેટ શહેર વિશે વધુ જાણીએ સ્ટોપ પેરા બીજિંગ ની બરોબર નીચે આવેલા શહેર દીક્ષિયા ચેંગમાં સુરંગોની નીચે લાખોની વસ્તી અમાનવીય હાલતમાં રહે છે સ્ટોપ

હજી સુધી એ ખબર નથી પડી કે જમીનની નીચે વસેલા આ શહેરમાં કેટલા ઘર છે કે કેટલી સુરંગ બનેલી છે સ્ટોપ જમીનની નીચેથી તે બીજિંગની તમામ સરકારી અને મહત્વપૂર્ણ ઇમારતોથી જોડાયેલી છે સ્ટોપ એક અંદાજ મુજબ એક સમયે અહીં જમીનથી બહાર નીકળવા માટે નવસો થી વધુ

ચીનને ડર હતો કે રૂસ તેમના પર પરમાણુ હુમલો કરી શકે છે ખાતરી હતી કે લડાઈ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે સ્ટોપ એવામાં ચીનના કમ્યુનિસ્ટ નેતા માઉસે તુંગે તેમના નાગરિકોને જમીન ખોદવા

પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે તો લોકો બચી જાય તે માટે જમીનની નીચે દસ હજાર એટોમિક બંકર તૈયાર કરવામાં આવ્યા હતા સ્ટોપ રેસ્ટોરન્ટ ફેક્ટરી અહીમાં થિયેટર કોમાં રમતના મેદાન કોમાં મશરૂમ ફાર્મ્સ પણ હતા સ્ટોપ વધુ સમય સુધી અંડરગ્રાઉન્ડ રહેવું પડે તો લોકો કંટાળી ન જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોક જમીનની નીચે એ તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી આવી હતી કોમા જે જમીન ની નીચે જીવવા માટે આવશ્યક છે સ્ટોપ કમ્પ્લીટ